नमो नुवै सौवर्यन्तानम् नमो नुवै सौसुदानम् नमो नुवै सौवायिर्यानम् नमो नुवै सौजायनम् नमो नुवै सौत्रिकालवति श्रावणम् ओमकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिन कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गोकुमोमि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समर्पणाय सिद्धि उपाय छनु गाथा पूरी थी सत्ताणु शू चाले है आत्मा नो शुद्ध स्वभाव एनी दृष्टि ने ज्ञान करवू तेनु नाम संयक दर्शन ने ज्ञान है અને પછી શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન કરવું એ ચારિત્ર છે. શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન કરવું એમાં જેટલો શુભ શુભ ભાવ થાય એ બધી હિંસા છે. પણ ધાવકની દશામાં સમ્યક દર્શન જ્ઞાન સહિત સદુપયોગ ન હોય એને દિશવીરતી પણ છે, એથી એને એક દેશથી હિંસા અને જૂઠાનો ત્યાગ, સર્વ દેશથી હિંસાનો અને જૂઠાનો ત્યાગ મુનિને હોય છે. મહાહિંસારૂપ પરિણમન જેને શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન છે જેનું એને મહા અહિંસા છે. આને દેશ થી અહિંસા છે, કર્કશ આદિ વચનો ઘણી સાવાળા છે. એવા વચનો શ્રાવકને હોઈ શકે નહી. સમજાણો. હવે સતાણ છેદન ભેદન મારણ કરશન વાણી ચૌર્ય વચનાદિ તત્સાવજમ યસ્માદ પ્રાણીવદ આદ્યા પ્રવર્તંતી. જેમાં પરપ્રાણીનું છેદન થાય એ સાવજ વચન છે. જાણો અહીં કે છે સાવજ વચનનો સર્વથા ત્યાગ ન કરી શકે શ્રાવક, પણ દેશથી તો ત્યાગ કરી શકે. પોતાના ભોગ ભોગના સાધનમાં એવા જે પાપના પરિણામ હોય છે એનો ત્યાગ ન કરી શકે, પણ વગર પ્રયોજનના સાવધ વચનનો ત્યાગ એને હોય છે. કોઈને છેદન ભેદન છેદમાં કટકા કરવા, ભેદન ટુકડા ભૂકો કરવો, મારણ મારવું, શોષણ શોષવું એને, એમાંથી અથવા વ્યાપાર કે ચોરી આદિના વચન છે તે બધા પાપયુક્ત વચન છે. પણ ગ્રસ્તાશ્રમમાં એને દેશથી ત્યાગ કે છે, સર્વસાવધથી ત્યાગ એને નહીં આગળ કહે છે. કારણ કે પ્રાણી હિંસા વગેરે પાપ રૂપે પ્રવૃત્તિ કરે છે, એ બધા પરિણામ છેદન મેદન વેપારનો ભાવ પણ હિંસા છે. એ બધા હિંસા છે. રાગ માત્ર આ તો શુભ ની હિંસા અપેક્ષા વાત છે, બાકી તો પહેલી કહી ગયા છે કે શુભ રાગ પણ હિંસા છે. આ તો એને એટલો ત્યાગ ન કરી શકે તો અશુભમાં પણ તીવ્ર સાવધનો ભાવ હોય નહીં. પાંચમ ગુણ સ્થાનમાં સમજાણો. મુનિને તો સર્વથા એ સાવધ વચન હોય નહી. મુનિનો સાવધ વચન જેમાં પાપ કંઈક બીજાને દુઃખ થાય આરંભ થાય એ વચન મુનિને તો સર્વથા હોય નહી. શ્રદ્ધામાં તો કોઈ પણ પાપનો વિકલ્પથી આદરવા જેવો નથી.
शुभ राग पर एवं धर्मी ने तो पहला सुंदर सम्मान हो त्यागनी अपेक्षा अत्यारे बात चले समझाणु कहें श्रद्धा अपेक्षा ए तो अशुभ सावज परिणाम छोड़वा लेवा छे अने शुभ भाव पण हिंसा छे माटे छोड़वा जेवा छे। पण हवे अहीं श्रद्धा ई सिवाय अथिरता ना जे सावज परिणाम छे एने पण मुनि सरथा सावज नो त्यागी छे सावज नो त्याग થઈ શકે નહીં કારણ કે ભોગ ઉપભોગમાં એના ભાવ સાવધના વચનો પણ હોય છે આમ ભોગવું આમ કરવું એ પણ એના સિવાયના વિશેષ સાવધના પરિણામ એને હોતા નથી કારણ કે એ પ્રાણી હિંસા વગેરે પાપરૂપે પ્રવૃત્તિ છે એ તો બધી હા હા જૈન વિતરાગ મહારાજ જી નાક વગેરે છેદવાનું વચન વચન છે ને શબ્દ છે મૂળમાં ચૌર વચન આદિ અત્યાર છેલ્લો પદ છે પેલા વચન વચન તો વચન નહીં કારણ એવો એનો ભાવ બતાવવા વચન આવું ન હોય એમ બતાવે છે મારવાનું વચન કાપવાનું વચન ખેંચવાનું છે ને શોષણ કરે છે માઈ શોષણ નથી કર્યું શોષું ખેંચું ઢળવું ને એનામાંથી વ્યાપાર કરવાનું ચોરી કરવાનું વગેરે વચન કહેવાથી બધું અવધ સહિત છે જૂઠનું સ્વરૂપ છે એ પાપ સહિત છે એનાથી પ્રાણીઓનો ઘાત થાય છે પોતાના પ્રાણનો ઘાત થાય છે બીજાના પ્રાણને પણ ઘાતમાં નિમિત્ત થાય છે એમ કે છે ઓહો મારગ વિતરાગનો વિતરાગનો એટલે આત્માના સ્વભાવમાં બરાબર આત્મા તદ્દન વિતરાગ વિતરાગ જેમાં જે ભાવે સરવાર સિદ્ધનો બંધ પડે તીર્થંકરનો બંધ પડે ભાવ પણ જ્યાં વિતરાગ ભાવ નથી હા હા એવો જે નિર્બંધ નિર્દોષ આત્મ સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાન પણ એવો જ નિર્દોષ ને સાવજ વિનાનો ભાવ હોય સાવજ એટલે રાગ વિનાનો એવું ચારિત્ર પણ એટલા અંશે જેટલો રાગનો અભાવ થઈને અરાગરૂપ જેટલી દશા થઈ તે જ ખરું વિતરાગ સ્વરૂપનું માર્ગનું ચારિત્ર છે બરાબર એટલો બધો ત્યાગ ન કરી શકે પૂર્ણ તો શ્રાવકને દેશવીરતી તીવ્ર રાગના સાવધ વચનનો ત્યાગ છે મંદ રાગ એવા જે એ જાતના છે ભલે અશુભ પણ એ જાતનો ત્યાગ એને હોય નહીં તો એટલી હિંસા છે પણ એ સાવધ તીવ્રનો ત્યાગ છે એથી એને પંચમ ગુણ સ્થાનની પરિણતિને વિઘન કરનાર નથી જાણો આગળ અપ્રિય જૂઠનું સ્વરૂપ કહે છે એ અવધ સાવધનું કહ્યું ત્રણ આવ્યા હતા ને ત્રણ ભેદ આવ્યા હતા કે નહીં સાવધ્ય વચન ગ્રહિત વચન અપ્રિય વચન ગ્રહિત નું પ્રેમ કહી ગયા ગ્રહિત પેલું જ હતું મજામાં કહ્યું ગ્રહિતમ અવધ્યમ સંયુક્તમ અપ્રિયમ પી ત્રણ જ છે 95 ગ્રહિતમાં પેલા આવી ગયું છું આ અવધ્યમાં આવ્યું ઓકે જો મુનિ મહારાજ એના વચનમાં શ્રદ્ધામાં તો એને હોય છે કે એક પણ વિકલ્પ ઉઠાવવો એ હિંસા અને સાવધ છે પણ સ્થિરતાની અપેક્ષામાં મુનિપણાની કેટલી સ્થિરતા હોય છે
એને આવા સાવધ વચનો હું છે પણ જેમાં હિંસા હજી હોય એનો એને કહે નહી બોલે નહી એટલે એવો ભાવ કરે નહી જો ગરીબ કહ્યું અને સાવધ કીધું જાણો અરતી કરમ ભીતિ કરમ ખેદ કરમ વેર શોક કલહ કરમ યત અપરમપી તાપ કરમ પરશ તત સર્વમપી અપ્રિયમ જ્ઞેયમ જે વચન બીજા જીવને અપ્રીતિ કરનાર હોય દ્વેષ ભય ઉત્પન્ન કરનાર હોય આ બધા પરિણામ હિંસાના થયા ખેદ કરનાર હોય વેર શોક ને કજિયો કરાવનાર હોય કજિયો ઉભો કરે એવા વચન સમજાણો આવ્યું હતું નારદ નું આવ્યું હતું ને આમાં ભગવાન શિકાર મોક્ષ ગયા આમાં તો કજિયો કરનાર નર્કમાં ગયા છે માટે મોક્ષ ગયા છે વાત સાચી નથી આવી છે વાત આમ નારદ હા નિબંધ વાત સાચી કજી કારણ છે કજિયો ના આવે છે ને હું બ્રહ્મા પુત્ર હું નારદ કહું જ્યાં હોય સંપ ત્યાં કુસુમ કરાવું એવું આવે છે નાટકમાં જોઈ નો હતો નાટક પેલો ભેટ લઈને આવે આમાં યાર કજિયા કરે ને લડાઈ બે કરે ને ઉભો ઉઠો એ ખુશી થાય હવે આમ બ્રહ્મચારી અને આવા પોલીસમાં ખુશી થાય લડાઈ બે જણા કરે ને એ પરિણામ તો બહુ ઊંડા છે કઈ કહ્યું છે ને કે ઓલામાં લખ્યું છે મોક્ષ જાય મળતું નથી નરકમાં જાય બરાબર મળતું લાગે ઠીક મારે પણ જવું પડે ઘણી કઈ બહાર બહાર ની પણ ભલે નહીં એમ કરી માન્ય નથી એમ સિદ્ધ કરવા વચન કહે બરાબર છે અહીં કીધું જુઓ ને કજિયો કરાવનારો કલેશ જ કરાવે જ્યાં હોય ત્યાં દ્રુપતિ ને બાને સીતા ને બાને કજિયા કજિયા ને કજિયા કજિયા સમજતા ઝઘડા 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 કોણ જાણે એમાં શું કે છે એ તો કે સાવ મોડી કોઈ સુંદર દ્રષ્ટિ કે છે એમ કે મોડી આવા કજિયા કરે નર્કમાં જાય બે મારા લખાણ માં પાછળ ખોટું પડ્યું નહીં બધું કહ્યું નર્ક માં જાય નર્ક માં જાય નાને સમય દર્શન હોય ને મોટા કજિયા તકરાર મોટા કરે ક્લેશ ક્લેશ મોટા ક્લેશ ઝઘડા કરાવે એ કસાય છે ભાવ છે એ ભાવ સાવક ને હોય નહી બીજા પણ સંતાપો ને કરાવનારું હોય સંતાપ બીજાને કરજામાં તેલ રડે એવા એવા વચનો પાપ ના કરે બીજાને ઉઠા કરે બળતર્યા થાય બીજાને એ બધી હિંસા છે એ બધા સાવજ ઝૂઠ અપ્રિય વચનો તેને સાવક કહે નહી કેટલી ધીરજ જોઈએ ભાઈ દુનિયાની અનુકૂળતા રાખવા હાટું કે બહારની મભો ને માન સાચવવા માટે અંતરનું મંથન ચાલે અને છતાં બહારનો મભો ને મરે એ તો પુણ્ય લઈને રહે એ તે દ્રષ્ટિ જ વિપરીત એની આ બધું આમ કરીશ ને તો આ મારું મભો રહેશે મારું માન રહેશે દુનિયામાં ને ગણશે પણ ગણે તો એનો અર્થ હોય તો ગણે ભાઈ બહાર ની વાત એમ કરે તો એ લાગે સારું લાગે છે આમ રાધ દેવી
दीसरा बधा हंगरी हंगरी ने पड़ा छो पाप तो आवा दुधाल खर्चवा जोईए आम देवू जो बदा जैन फार्म कर ले क्यों मार लगे और क्यों ने सारू लगे कि नहीं સાધુ ને એ ન હોય સાધુ ને તો નિર્બધ વિતરાગ ભાવનો જ ઉપદેશ હોય જોયો આવ્યું છે કે નહીં સાધુ છે એ તો વિતરાગ ભાવનો જ ઉપદેશ કરે વિતરાગ વિતરાગ રાગ પંચપાપ ના રાગ જ્ઞાન આત્માની શ્રદ્ધા આત્માનું જ્ઞાન આત્માનું આચરણ બસ વિકાસ ભાવનો જ ઉપયોગ કરો અને સાધુ પણ એ શુદ્ધ ઉપયોગ વિતરાગ પરિણમન રૂપે સાધુ પણ છે શુદ્ધ ઉપયોગ રૂપ જ ચારિત્ર છે અને વિતરાગ શુભ રાગ એ કઈ તો હિંસા છે પંચ મહાવ્રત આદિ તો હિંસા છે વિકલ્પ ઉઠે યાર એ ભગવાન બોલો કે એને શોક સંભાવો ભાઈ સ્થિરતા નો જે પ્રીતો સ્વભાવ ને આશરે એ ખરું તો વ્રત છે આમ બીજા ને દુઃખ ન દો આમ તો નહીં તો વિકલ્પ છે રાગ છે સમજાણું શુદ્ધ સ્વરૂપ ની અંતર દ્રષ્ટિ કરી અને અંતર માં નિર્વજ્ઞ નિર્દોષ શુદ્ધ ઉપયોગ રૂપે ઠરે એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે બાકી તો રાગ નો ભાગ આવે એ બધી હિંસા છે શુભ પરિણામ હિંસા તો અશુભ પરિણામ ની તો શું વાત નલભાઈ હરી વાત ભાઈ તારો સ્વભાવ જ અહિંસક છે ને પ્રભુ એ તો જ્ઞાન ને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અહિંસક કહો વિતરાગ કહો સમરસ ભાવ કહો નાયક ની મૂર્તિ કહો બધું એક જ સ્વરૂપ છે એવો સમરસી પ્રભુ વિજ્ઞાન સમરસ નો કન વિજ્ઞાન ને સમરસ નો કન એ અહિંસક સ્વરૂપ જ એનું ટીકાવ છે એના આશ્રય અવલંબન લઈને જે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એ પણ વિતરાગ જ ભાવ છે સમજાણું કઈ એ વિતરાગ ભાવ જ એક મોક્ષ નો માર્ગ છે રાજ છે મોક્ષ નો માર્ગ હોય અહીં તો કે છે કે એવા ક્લેશ કરાવનારા શબ્દો એટલે કેવો ભાવ અહીં વાણી તો વાણી છે ને વાણીમાં ભાવ છે ને પાછો બીજા પણ સંતાપ કરનારા બીજાને દુઃખ થાય એવા પોતાના પરિણામ બીજાને દુઃખ થાય ન થાય એને કારણે પણ એના પરિણામમાં એને કંઈ દરકાર નહીં આને શું થશે મરી જાય મરવું પડે આમાં એવા એ શબ્દો હિંસા છે ભાઈ એવી ભાષા સમ્યક દ્રષ્ટિ શાવક ને ભાવ એવા હોય નહી બધું અપ્રિય જાણ જે વચન બીજાને અરતી કરનાર બુરું લાગે તેવું ભય ઉપજાવનાર ખેદ ઉપના કરનાર વેર શોક ને કર કલવા વેર ઉપજાવે એકબીજાને આ તો તરફું તને મારી નાખો મને તને આમ આમ હતું એવા વેર અને શોક ઉપજાવે એમ એવા બીજા જે દુઃખ તે ઉત્પન્ન કરનારું હોય સર્વચન આપીએ છે એ જૂઠ વચનમાં હિંસાનો સદભાવ જોઈ કાલ ગાથા આવી ગઈ પહેલી પાના ફેરે જૂઠ વચન નો ભાવ એ જ હિંસા છે અમરચંદ્રાચાર મહારાજ વિતરાગી સંત મુનિ દિગંબર મહા અંતરદશા વિતરાગ ની ઝાલ ઝકોલ માં પડેલા અંદર માં વિતરાગ ભાવ એવી દિગંબર દશા અંતર ની બાર ની તો નગ્ન દશા હોય જાય એ અંતર નો જે વિતરાગ ભાવ
श्रद्धा ज्ञान ने शांति ना उपयोग नो बस एज मोक्ष नो मार्ग बाकी जेटला वचनों एमा राग थी बोलाय आ तो झूठ वचन की बात है तो झूठ वचन नो बोलवानो भाव पण हिंसा छे बीजो प्राणी न मरे एनी साथे संबंध नथी प्रमाद योगा प्राण विपरण प्रमाद नो योग थयो भाव ए हिंसा दुनिया थी खसी ने दुनिया ने राजी रहे मरे एनी हारी संबंध विकराज मार्ग ने समझाणो मैंने कहू ने अरे जगत ने रूड़ू दिखाड़वा घणु कहू पण रूड़ू थयु नथी हा रूड़ू रूड़ू कर्यु नथी रूड़ू समझे भलो रूड़ू एटले भलो भलो कर्यु नथी पण दुनिया ने भलो दिखाड़वानो भाव कर्यो प्रयत्न कर्यो भलो कर्यु नथी भलू तो सौ भगवान आत्मा शुद्ध चैतन विराग एनी दृष्टि ज्ञान ने रमणता ए भलू है बाकी कोई भलो भलू कब ऋणू कहो हारू ऋण एट हारू झूठ वचन में हिंसा नो सद्भाव सर्वस्मिनम अप्रियस्मिनम प्रमत योग एक हेतु कथनम यो ठीक अस्मिनम प्रमत योग एक हेतु एक प्रमाद एक हेतु हिंसा चाहिए अमृत वचने तस्माद नियतम हिंसा समवतरती जो समोसरण में मानसो उतरे थे ने हिंसा उतरे थी क्या समोसरण कहते थे उतरवे देव आवे प्रमाद थई योग एक हेतु कहेवामां सिद्धांत जेमा प्रमाद थई योग एक हेतु तेने हिंसा कहेवामां आवे તેથી અસત વચનમાં પણ હિંસા નિશ્ચિત રૂપે આવે છે એ જૂઠા બોલવાના ભાવ જ પોતે હિંસા રૂપે છે સત અસતની ખબર નથી એને તો શું પણ કહે છે કે ખબર વાળાઓ પણ જો જૂઠું બોલે તો પણ એને હિંસા લાગે સારી તો દુઃખ હે પ્રમાદનો અર્થ રાગ નો થવું તે ઢોલા ખવાઈ પ્રમાણ નો ઢોલા ખવાઈ આત્માના શુદ્ધ ઉપયોગ માંથી ઢોલા ખાવા ખસી જવ રાગ માં આવું હા ભાવ ઢોલા હા હા વિજ્ઞાન ચૈતન સ્વરૂપ એનો જાગ્રત સ્વભાવ એમાંથી બહાર નીકળવું એ રાગ એ બધો પ્રમાદ છે પ્રમાદ નો યોગ સંબંધ તે જ એક હિંસાનો એક હેતુ કહેવામાં આવ્યો પ્રમાદ યોગ પ્રમાદ નો જ્યાં સંબંધ છે એ જ હિંસા એક જ તેને કહેવામાં આવ્યો ગણામ યોગ નો અધિકારમાં કેટલી સરસ વાત સમજાણું કહાય ભગવાન આત્મા નિવૃત્ત સ્વરૂપ છે ને વર્ષથી તો રહી છે રાગ થી રહીત નિવૃત્ત સ્વરૂપ છે એવા નિવૃત્ત સ્વરૂપમાં જેટલી રાગ સહિત ની પ્રવૃત્તિ થવી એ બધી હિંસા છે રાષ્ટ્ર બનાવવાનો વિકલ્પ છો એ છે કે એ પણ શુદ્ધ ઉપયોગ માંથી ખસી ગયો છે સમજાવું કાંઈ પ્રમાદ યોગ એક જ હેતુ કહેવામાં આવ્યો છે જો યોગ જ એમ છે ને પ્રમાદ યોગ એક હેતુ કથન જ કેમ કહેવું પ્રમાદ યોગ
एक एक तो शब्द प्रयोग है, योग एक हेतु कहवा अनेकांत बीजु नहीं एम के आमेता एम प्रमाद योग नो हेतु एक प्रमाद नो संबंध एक हेतु हिंसा में कहवा असत वचन में हिंसा निश्चित रूपे बतावे आवे टीका यत अस्मिनं सर्वस्मिन अपि अंधृत वचने प्रमत योगे एक हेतु कथनम अस्ति तस्मात् अंधृत वचने हिंसा नियतम समवतरती सर्व प्रकार ना झूठ वचनों में प्रमाद योग कारण है। ये प्रमाद प्रमाद राग राग नो संबंध थवो ये प्रमाद हिंसा तेथी झूठ वचन बोलवामा हिंसा अवश्य थाय छे। जूठू बोलवामा जरूर हिंसा हा 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 जूठू बोली बार नु हरखू हसवा एवो भाव अरे आई कह तू तो ने हणी नाखे ये हिंसा ने हिंसा माने नहीं समझाणो खाई एक है हिंसा झूठ वचनों में प्रमाद योग कारण थी झूठू वचन बोले हिंसा बन जब हिंसा प्रमाद थी थाय छे प्रमाद विना हिंसा थाय नहीं जहां प्रमाद न हो त्या हिंसा हो नहीं अने जहां प्रमाद छे त्या हिंसा अवश्य थाय छे प्रमत योगात प्राण रूपण हिंसा इति वचनात् आधार है कौमा स्वामी नो प्रमाद ना योग थी प्राणो नो घात करो ते हिंसा के वचन प्रमाण है ये वचन प्रमाण आ थे विशेष सिद्ध करे थे प्रमाद सहित हिंसा नो योग हिंसा नो कारण है तो मुनियो धर्मात्मा यही उपाधि ना अनुष्ठान बात करे एमा कोई ने दुख लागे एनु शू करू एने पाप लगे कि नहीं प्रमत योग नो जारे कहूं त्यारे धर्मात्मा हेतु प्रमत योग निर्दिष्टि सकल वितच्छ वचना नाम वितच्छ वचना नाम झूठा वचन सच साचुन वित विपरीत ये अनुष्ठान ये आदि अनुवदनम ये अनुष्ठान आदि अनुवदन भवती नो सत्यम समस्त झूठ वचनों नो प्रमाद सहित योग हेतु समस्त झूठों वचनों ना प्रमाद सहित संबंध ने हेतु कहवामां आव्यो होवाथी बस हवे न्याय आपे छे जो ने जेटली वात ये उपाधि ना अनुष्ठानो नु कहवुं झूठ नथी તમે પાપ કરશો નહીં ખાવાનું કરશો નહીં એમ કેતા ઓલાને દુઃખ લાગે બીજા અમારા દુઃખ લાગે અમારા છોકરાને આવું કરે મારું સમજાણું હે ઈ ન થાય ઈ ના એના પ્રમાદ નથી એમ કે છે એનો હેતુમાં પ્રમાદ નથી માટે તેને હિંસા નથી એમ કે છે બરાબર ये उपाधि आदि अनुष्ठान आचरण कैसे जो समस्त झूठ वचनों सकल वितच्छ वचना नाम प्रमत योग हेतु निर्दिष्ट सती कथन हुआ छता ये अनुष्ठान ये आदि अनुवदनम असत्यम न भवती ठीक इतलो स्पष्ट है समस्त झूठ वचनों कारण प्रमाद सहित योग ने बताई ने ये उपाधि नु वारंवार कथन करवू उपदेश करो ते झूठ नहीं સમજાણો દુઃખ વચન ના ત્યાગી મહામુનિ હે ઉપાધિ નો વારંવાર ઉપદેશ કરે છે જોયું સંત મહામુનિ ધર્માત્મા
दिगंबर आत्माना ध्यानी ज्ञानी महात्मा संतोपन यही उपाधि उपदेश करे। आपनी निंदा करता पापी जीव ने तेमनो उपदेश बुरो लागे तो सुन के दो। पापनी निंदा करता झूठा भावनी निंदा करता हिंसाना भावनी निंदा करता विषय भोगनी निंदा करता चोरी ना भावनी निंदा करता पापनी निंदा करता इतने हिंसा झूठ चोरी मिथ्या श्रद्धा ना पापनी निंदा करता जो ने जानो हमें यहाँ मिथ्या श्रद्धा के भाई ये हाथी श्रद्धा है थे? नहीं तो बोलो कह ले हो तुम्हारे हमारे को थोड़ी पड़े था जानो ए पुण्य थी धर्म मनावे निमित्त उपादान में कार्य थाय यथार्थपणे एना लईने थाय एवं मनावे ते मिथ्या श्रद्धा थे ए मिथ्या श्रद्धा थी हिंसा थे एम बतावता मिथ्या श्रद्धा वाला ने दुख थाय तो श्रद्धा कहनार ने एनु कई पाप थे नहीं केम प्रमाद योग तो हम जानो आमा बालक ना हाथ में झेर हो तो परावी लेते बालक ना हाथ में झेर हो हेतु एम के आने पोते दुख देवा भाव नहीं ने मारी बात कही प्रमत योग हिंसा नाखो पर जूठा में प्रमत योग बोलवू पड़े एम निंदर आ नाखी आम कहव पड़े ने पाप नी निंदा मिथ्या श्रद्धा नी निंदा जारे जेने मिथ्या श्रद्धा हो तो मान तो खाची अमारी थे आ कह भाई आ खोटी श्रद्धा कहवाय वितराग ना मार्ग नी श्रद्धा हती नथी जानो कहे बराबर कुदेव कुगुरु कुशास्त्र ने माने ते मिथ्यात थे अने कुगुरु एने आम कहवाय तो उला उला दुखता रे अमने कुगुरु नो मने अमारा शास्त्र ने कुशास्त्र थे जानो मने कहीं थे नहीं हो जानो एक पुस्तक में सो नहीं होली विचरे उदय प्रयोग विचरे उसम समदर्शी व्याख्या करी लाओ लाओ हरे कुगुरु ने कुगुरु कहे सुगुरु ने सुगुरु कहे धर्म ने धर्म कहे अधर्म ने अधर्म कहे अधर्म ने धर्म स्वरूप है धर्म ने धर्म कई स्वरूप है तो ये समदर्शी पण छे विषमदर्शी नथी समझाणु खाय आत्मा सिद्धि मां छे 29 वर्ष आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्व वाणी परम सूत सदगुरु लक्षण नमो तो लेते पछी अपने समदर्शिता समदर्शिता हो तो अहिंसादि व्रत हो समदर्शिता न हो तो अहिंसादि व्रत न हो बोल मुझे अहिंसादि व्रत न हो तो समदर्शिता न हो अहिंसादि व्रत हो तो समदर्शिता हो जेटले अंशे समदर्शिता एटले अंशे अहिंसादि व्रत बने अने जेटले अंशे अहिंसादि व्रत एटले अंशे समदर्शिता सदगुरु योग लक्षण रूप समदर्शिता मुख्यता ए सर्वीति गुणस्थाने होय पछीना गुणस्थाने ते उत्तरोत्तर वृद्धि पामतो जाय विशेष प्रगट थतो जाय क्षीण मूर्छाने तेनी पराकाष्ठा अने पछी संपूर्ण वितरागता समदर्शी पण एटले लौकिक भाव नो समान भाव अभेद भाव एक सरकी बुद्धि निर्शेषपणु नहीं समदर्शीपणु एटले
એમ લૌકિક ભાવ નો સમાન ભાવ બધા હરખા એમ નહી, અભેદ ભાવ બધા થઈને એક એવું નહીં, એક સરખી બુદ્ધિ બધાને માની એમ નહીં, નિર્વિશેષ પણ સામાન પણ બધું એમ નહીં, કાચ ને હીરો બે સમાન ગણવા એમ નહીં, સત્સુત ને અસુશ્રુત માં સંપૂર્ણ ગણવું એમ સમાન નહીં, જેવું અહીં શબ્દ પડ્યા, સત્સુત ને અસત્સુત ને સમ ગણવું સંપૂર્ણ ગણવું, જો સમજાણો એક ત્રીમા વર્ષ માં ચાલ, સદધર્મ ને અસદધર્મ માં અભેદ માનવો ખુલાસો કર્યો માથેથી, સાચો ધર્મ ને ખોટો ધર્મ બે એક હરખા માનવા એ સમદર્શી નહી તો મિથ્યાદર્શી છે, સદગુરુ ને સદગુરુ ને વિશે એક સરખી બુદ્ધિ રાખવી એ સમદર્શી પણ નહીં, આપણે સમદર્શી રાખવું ભાઈ બધા હરખા, સદદેવ ને અસદેવ ને નિર્વિશેષ પણ રાખવું નિશેષ સમાજ બંને એક સરખા ગણવાય ત્યારે સમાન વૃત્તિ સમદ્રષ્ટ નહી, એ તો આત્માની મૂંઢતા વિવેક શૂન્યતા, સમજાણો જાતનું છે ને કવિ છે ને પાછું, આત્માની મૂંઢતા વિવેક શૂન્યતા વિવેક વિકળતા બધા બહુ છે ને પાછળ, સમજાણું કે છે દેવ ને કુદેવ સદગુરુ ના સદગુરુ સદશાસ્ત્ર ને અશાસ્ત્ર, દેખો સમજાણો સદધર્મ ને અસદધર્મ એ બધાને સરખા માનવા એ તો આત્માની મૂંઢતા છે, વિવેક શૂન્યતા છે, આટલો તો અહીં ખુલાસો કરે છે, સમજાણો કઈ કંજાય આટલા બધા ફાટા કેમ છે કે એક ને બોલતા તમારે માન માં નીકળે કાપડા માંથી કપડ માંથી કરે છે આ શું કરે તો જાણે નવું લાગતો એને એ ત્રિમુનભાઈ તમારા દાદા એ કહેવાતા એ કે આટલા બધા ફાટા છે પણ ફાટા તો અનાજી ના થાય સમજાવું કઈ તો નીકળ્યા જ કરે છે આત્માની મૂંઢતા વિવેક સમદર્શી સતને સત જાણે બોધે એ સમદર્શી સતને જાણે ને બોધે અસતને અસત જાણે ને નિષેધે નિષેધે પાસે સંપૂર્ણ આવ્યું નથી સંપૂર્ણ આવ્યું છે સમદર્શી ની વ્યાખ્યા થાય છે જાણો સત્સુત ને સત્સુત જાણે સત્સુત ને સત્સુત જાણે જો સત્સુત નામ આવ્યા હતા ઓલામાં 19-20 સત્સુત કયા છે અર્થ કરે કે આજ્ઞા તો ખરા પણ આ ઉપરાંત આ સત્સુત પણ ખરા એમ છે જ નહીં હું ત્યાં તો સ્પષ્ટ નહીં કરું સત્સુત આ છે એમ સત્સુત ને સત્સુત જાણે એ બોધે કહે આ સત્સુત છે કુસુત ને કુસુત જાણે નિષેધે એ સમદર્શી પણ છે સદ્ધર્મ ને સદ્ધર્મ જાણે બોધે અસદ્ધર્મ ને અસદ્ધર્મ જાણે હિંસા ને બરાબર રાગ આદિ હિંસા અસદ્ધર્મ અસત્ય નિષેધે સદગુરુ ને સદગુરુ જાણે બોધે પરૂપે અસદગુરુ ના સદગુરુ જાણે નિષેધે સદદેવ ને સદદેવ જાણે બોધે અસદેવ અસદેવ જાણે નિષેધે ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે ઇત્યાદિ જે જે જેમ હોય તેને તેમ દેખે જાણે પરૂપે તેમાં રાગ દ્વેષ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શી પણ સમજવું ઓમ મુજો સમદર્શી રાગ એટલે જરી વળો નિષેધમાં કરે વિકલ્પ આવે ને બીજું ભાવ ન કરે નિષેધમાં રામ ભક્ત વિકલ્પ આવે છે ને એટલો તો હું છે
પણ અંદર માં જ્ઞાન દર્શન માં એનો આમ નથી સંભાવ, સંભાવ એનો એટલો છે. અહિંસા વ્રત ની વાત કરે છે નહી તો છતાં એનો વિકલ્પ છે એટલો નિષેધમાં એ છે, પણ એની ભૂમિકાના પ્રમાણમાં જે જોઈએ છે વિરોધ નથી. કેટલો પછી ઓમ શબ્દ મૂક્યો હતો એટલું કરીને એકત્રી નું સમજ્યા ને, એકત્રીસ નું વર્ષમાં એનો ખુલાસો કર્યો. પ્રશ્ન એમ કરીને કર્યું છે, આત્મજ્ઞાન ના પ્રશ્ન બાંધ્યો છો કે મોટું લખાણ કરીને છે પ્રશ્ન પૂરો કર્યો. એકત્રી વર્ષ છે સમદર્શિતા નો એવો અર્થ નથી બધાને હરખા મને ભાઈ સંભાવ કરો સંભાવ કરો સંયમ વરોવા સંયમ વરોવા આવી છે કે નહીં પછી સંભાવ આપ્યું પપ્પા એ સંભાવ રાખે એ સંભાવ નો એમ કે છે અહી હા સંભવ પુત્રી નું શ્લોક છે આમાં છે બધાનો ચટભાવો સદભાવ મને કહે કામર હો કે દિગંબર હો પ્રેમ ભરો બૌદ્ધ હો કે અન્ય હો એમ નહી બરાબર જાણે બે નહી વિરુદ્ધ હોય ને ગુરુ જાણે જાણું કે ગુજરાત સર્વજ્ઞ પરમેશ્વર નો મહારાજ સનાતન વિગ્રહે કહેલો એની સાથે કોઈ સાથે મેળ ન ખાય તો એને કહે કે આ ખોટું છે સરખું નથી આચાર્યો પાપ ની નિંદા કરતા પાપી જેવને તેમનો બધું બુરો લાગે છે દારૂ ન પીશો એમ કેતા એટલા દારૂ ના વેચનાર ને કેવું લાગે આ તો મારો ધંધો જ બંધ થયું છે આ તો મારા આવા ક્યાં નીચે ગયા દારૂ પીનાર ને એવું લાગે આ દારૂ અમે ઉઘાડા પડી જઈશું અને પાપ કરીએ છીએ ત્યારે આ દારૂ પી એવાને દુઃખ લાગે એથી શું પીનાર નો ભાવ સમજાણું થોડું મગી કયું નહીં કઈ જવું ધર્મી જીવ નો અભિપ્રાય સુધારવાનો ભાવ છે એથી તેને શુભ ભાવ નો પણ નિષેધ કરશે શુભ ભાવ એ ધર્મ નથી એમ નિષેધ કરશે એમાંથી તમે ઊંધું લેશો શુભ તોડીને શુભ કરશો એ તમારા સ્વતંત્ર ની વાત છે. કેનાર નો અભિપ્રાય તો શુભ ને શુભ બે પાપ છે અથવા થોડવા યાદ છે એ અભિપ્રાય દર્શન શુદ્ધિ કરવા માટે વાત કરે બરાબર એમાં તો એને લઈને છે આને હું છે પાપ ની નિંદા એટલે મિથ્યા થી પાપ ખરું કે નહીં અવ્રત એ પાપ પ્રમાદ એ પાપ કથા એ પાપ હિંસા એ પાપ દુઃખ એ પાપ ચોરી એ પાપ વિષય પાપ પરિગ્રહ પાપ ક્રોધ માન માયેલો બે પાપ એની નિંદા કરતા એ જે કરતા હોય એ જીવને દુઃખ લાગે એથી કરીને કે કેનાર ને દોષ છે સમજાણું કઈ કુંજલભાઈ કુંજલભાઈ હા 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 હરે વિકરાત મારે રમત યોગ ને શુદ્ધ કરે છે રમાદ યોગ છે કે નહીં એનો હેતુ શું છે સમજાય છે કોઈને ધર્મ ઉપદેશ આપવાથી ખરાબ લાગે જો અમને ધર્મ ઉપદેશ દેવા બેઠા હજી અમે ક્યાં પડ્યા છીએ કે તે ઠેકાણે એને અમને ઠેકાણું નથી અને આ ધર્મ ઉપદેશ દેવા મળ્યા એમ કોને દુઃખ લાગે એમાં આને કઈ છે નહીં એમ કે છે ધર્મ ઉપદેશ આપવાથી ખરાબ લાગે બીજાને તે સામો દુઃખ પામે
પણ તે આચાર્યોને દુઃખનો દોષ લાગતો નથી. સમજાણું કાંઈ? એટલો ખુલાસો કર્યો. જુઓ ને અમૃતચંદ્રાચાર્ય, હિંસામાં શુભ ઉપયોગ પણ હિંસા, શુદ્ધ ઉપયોગ ઈશ્વરની દયા, એમ આવ્યું છો ને શુદ્ધ ઉપયોગ ઈશ્વરની દયા. આમાં આવ્યું કે ભાઈ જૂઠું બોલવામાં ભાષા છે ને એવું, એટલે આવી ત્યાગ ગ્રહણ, ત્યાગ ગ્રહણ ની વાતો થઈ છે, સમજાય છે. એને યોગ વિકલ્પ લેવો હોય જેમ નિષેધ કરે છે, રાગી છે ને શરી રાગ, પણ એને તીવ્ર પ્રમાદ આવી નથી એટલે એને જૂઠ કે હિંસાનો દોષ લાગતો નથી. પ્રમાદ પૂર્વ વચન માં હિંસા છે, એ હેતુ એ છે. પ્રમાદ ભાવમાં, રાગ ભાવમાં જોડાય છે એ જ હિંસા છે. બાર ના વચન બોલે કે ન બોલે એ કઈ નહીં, બીજાને દુઃખ લાગે કઈ નહીં, એનો ભાવ જે છે એ જ હિંસા છે પ્રમાદ. તેથી જ કહ્યું છે કે પ્રમાદ સહિત યોગ થી, પ્રમાદ સહિત યોગ કેમ શબ્દ છે ને, પ્રમત યોગ સંબંધી, પ્રમાદ યોગ થી વચન બોલવા તે જૂઠ છે, અન્યથા જૂઠ કહેવામાં આવતું નથી. હોમી ગાથમ આવ્યું એ હો પૂરી થઈ એમાં આવ્યું, હે અનુષ્ઠાન આદિ અનુવદનમ ભવતી ન સત્યમ, એ જૂઠું કહેવામાં આવતું નથી. એ કહ્યું છે ને તો એવો કોઈ ઉપદેશ નથી કે બધાને હરખો લાગે, કોઈને ખોટું લાગે, કોઈને એવું લાગે. દારૂ પીનાર ને દારૂ ની વાત કરતા ખરાબ લાગે તો શું કઈ સત ઉપદેશ છોડવો, તો દુનિયા સત્ય અમને સમજે કીધી સદધર્મ ની વાત ન કહે અને જુઠ્ઠા નહીં ઉઠાપે નહીં, તો જગત ને સત સમજવાનું કેટલી મળે, બધાને સારું લાગે એવું ક્યાંથી હોય. એના ત્યાગ નો પ્રકાર, આના ત્યાગ નો પ્રકાર એની હદ પ્રમાણે હોય છે એ બતાવે છે. આમાં પાંચમા ગુણસ્થાન માં સંગત દર્શન જ્ઞાન સહિત, અંશે શાંતિ સ્થિરતા સહિત, એને આવા સાવધ યોગ નો એને ભોગ ભોગ ના સાધન માં કહેવું પડે, એ સિવાયના ભાવના પાપ નો ત્યાગ. એના ત્યાગ ની મર્યાદા કેટલી છે પાંચમા ગુણસ્થાન એની વાત કરે છે. ભોગ ઉપભોગ સાધન માત્ર સાવધ્યમ અક્ષમા મોક્તમ એ તેપી શેષમ અંધ્રતમ સમસ્તમ પી નિત્યમ વિમોચંતો. જે જીવ ભોગ ઉપભોગના સાધન માત્ર, ખુલાસો કરશો પછી આગળ, એક વાર ભોગો એમ પાર હું ભોગ આગળ દાળ ભાત આદિ કપડા વારંવાર ભોગવાય, દાળ ભાત એક વાર એવા સાધનમાં સાવધ વચન છોડવાને અસમર્થ છે. શ્રાવક આવા ભોગ ભોગના સાધનમાં સાવધ વચન છોડવાને અસમર્થ છે, કારણ કે પીડ્યો છે ને એમાં, ભોગ ભોગમાં શ્રાવક પીડ્યો છે. મુનિ છે તે છૂટી ગયા છે બધા, સમજાણું કાંઈ? એ સંબંધિત હોય ને સાવધ વચન હોય છે એ છોડવા સમર્થ હોય શકે નહીં. તેઓ પણ બાકીના સમસ્ત અસદભાષણ નો નિરંતર ત્યાગ કરે છે. એને જે ભોગ ભોગ છે તે સગાવાળા સંબંધીમાં જે છે, એ સિવાય બાકીના સમસ્ત અસદભાષણ નો એટલે તીવ્ર એવા પાપ નો ત્યાગ કરે તે ભાષણ નો ત્યાગ થયો કહેવામાં આવે. જાણું એમ છે ને,
અનર્તમ સમસ્પી નિત્યમ એ મૂચંતું, એમ કે જૂઠું બધું છોડવું, ભાષા તેમજ હોય ને. શ્રાવક ને સમ્યક દર્શન જ્ઞાન સહિત ભોગ ઉપભોગ સાધન ના પરિણામ તો એને હોય છે, એટલા સાવધના. એ દોષ તો છે પણ એનો ત્યાગ કરવા સમર્થ નથી. એ સિવાયના વિશેષ ભોગ ઉપભોગ પ્રયોજન વિના વગર કારણે એવા સાવધના વચનો ન કહેવા, એનો ત્યાગ. એ અપી ભોગો ભોગ સાધન માત્ર સાવજ્યમ મોક્તમ અક્ષમા સંતિ તે અસમર્થતી અપી શેષમ સમસ્તમ અપી અંદરતમ નિત્યમ વિમુચંતુ. જે પ્રાણી પોતાના ન્યાયપૂર્વકના જે ભોગો ભોગ, ન્યાયપૂર્વક એટલે એને જેમ કે સ્ત્રી હોય, દીકરા દીકરી હોય, એના લગ્ન તો એના પ્રસંગમાં હોય છે ને, નિશ્ચયની અપેક્ષા એ અન્યાય છે, પણ વ્યવહારની પર્યાયની એની યોગ્યતા અપેક્ષા એને ન્યાય કહેવામાં આવે છે. પોતાના ન્યાયપૂર્વકના જે ભોગ ભોગ તેના કારણભૂત હિંસા સહિત વચન ત્યાગવાને અસમર્થ છે. સમજાણો, પોતાનો સ્ત્રી દીકરા દીકરી વેપાર મકાન ગાય ભેંસ આદિ હોય એમાં એને કે ભાઈ આ નાખો ખરા નહીં, ફલણ કરો, એ તો એક સમજાણો નથી. એ ભાવ તો હિંસા છે, પણ એની ભૂમિકા પ્રમાણમાં એને એ હિંસા હોવા છતાં એની ભૂમિકાને વાંધો તીવ્ર હિંસાનો ત્યાગ હોય. સમજાણું ખાય. એવો એ બીજા બધા જૂઠ વચનોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. આ તો વિવેક પાંચમા ગુણસ્થાની દશામાં દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તો રાગ માત્ર એ છે એ હું અંદર બેઠું છે, છતાં અથિરતામાં સ્થિરતાની કચાશને લઈને અથિરતામાં પોતાના ભોગ ભોગના સાધનમાં એટલા પરિણામ એને હોય છે, એથી વિશેષ એને તીવ્ર પરિણામ ન હોય એ વાત અહીંયા સિદ્ધ કરે છે. હા, એની ભૂમિકામાં આવવું જ હોય એમ, એથી વધારે પાપના પરિણામ ન હોય એમ કે છે. પંચમ ગુણસ્થાનમાં એની દશા પ્રમાણે પરિણામ હિસાદીના હોય, શ્રદ્ધા નિર્બધ છે, જ્ઞાન નિર્બધ છે, કેટલાક પરિણામ શુદ્ધ થયા તે નિર્બધ છે, પણ કેટલાક પરિણામમાં સાવધપણું હોવા છતાં તેનો ત્યાગ કરી શકવાને અસમર્થ છે. તો તીવ્ર પાપના પરિણામ છોડવા એમ અહીંયા કહેવામાં આવે. સમજાણું કાંઈ જણાની એવું વંચાય છે. હજુ થોડો પદ્મ નથી પછી પણ એ થોડું થોડું ઉપાસ સંસ્કાર સાવ ભરતું આખો પુસ્તક જ એનું છે. શરણાનુયોગ ઘણી ગાથાઓ એ જ છે. શું સિદ્ધ થાય છે? શું પ્રયોજન સિદ્ધ થાય છે? પણ એ તો એના પરિણામ એટલા વેપારના ત્યાગના ભાવ નથી એમ, એથી પૈસા મળે છે કે મળે છે અહીં પ્રશ્ન નથી. એને એટલો વેપાર આદિના પરિણામના સાવધનો છોડી શકતો નથી. ભાવ એ તો છોડી શકે તો થઈને મુનિ થઈ જાય, તો મુનિ થઈ જાય. બરાબર, આચા મુનિ ની વાત છે ને, આમ તો આત્મા દર્શન જ્ઞાન ના ભાન સહી. સમજાવું કાંઈ પ્રયોજન સિદ્ધ થાય. હું કેવી કીધું આ
એમ કે પૈસા પૈસા મળે છે ને એ તો સિદ્ધ થાય છે ને, વેપાર ધંધો તો હાલે છે ને, બધો પ્રશ્ન સિદ્ધ થાય. એ તો એને હાલવા કારણે હાલે, એનો પ્રશ્ન છે નહીં. પણ એને પાપના પરિણામમાં, તીવ્ર પાપના પરિણામ છોડી શકે છે, થોડા પાપના પ્રસંગમાં એ ભૂમિકા એ તે છોડવાનો સમર્થ છે. ભોગના પરિણામ થાય, વેપારના પરિણામ થાય, છોકરાને લગ્ન ના થાય, જાણો મર્યાદીમાં દાનના પરિણામમાં થાય, દાડાના પરિણામ થાય, દાડો કરે ને દાડો મોટો ડોવો મળીને તમારું કરજે પાર્સલ થી કેમ કે બધા ભેગા થઈને એને એને આબરું આટું કરશે. હા કે છે એવા ભાવ એને કેટલા તો હોય છે, એટલો બધો છૂટી જાય તો મુનિ થઈ જાય, એને તો પછી કઈ વિકલ્પ જ હોય એની જાતને. આને આવા જાતના ભાવ હોય છે, એ ઉપરાંત વિશેષ ના ભાવ હોતા એમ કેમ છે. જૂષનો ત્યાગ બે પ્રકારે જો છે ને, એક સર્વથા ત્યાગ મુનિ ને બિલકુલ સાવધ વચન નો શબ્દ જ ન હોય એને, સમજાણો બરાબર. કાલ એક જણો આવ્યો હતો, તમથી વાત થતા નીકળી વાત, એને કે મેં ફલાને લગ્ન તોડી નાખ્યું, પગપણ 8 મહિના પેલા નતું કહ્યું, કર્યું કે પણ આપ એમાં રાજી નતા દેખાતા, નહીં મારો મને એટલે એને બોલું તોડ્યું નહીં એમ. એ વખતે આપ આમ પણ તારે હું સારું કહ્યું એમ કહું કીધું, અમારે હું પણ તમારો કેટલો પણ કર્યો અમારે હું થાય તોડ્યું એટલે કે આ એ વચ્ચે તમે એક ભાષા બોલ્યું રાજી કોનો હતો તમારે, એટલે મેં ના હું કે મને ખબર નથી, હું મારા પોતાના બચાવ માટે કેટલો કરે હે. એ છે સર્વથા મુનિ ને ત્યાગ સાવધ નો હોય છે, એ કોઈના લગ્ન કરે ના હારી કન્યા છે ના તમારે ઠીક છે ને એવું વચન એને હોય નહીં, ગ્રસ્તાશ્રમની અંદર એટલો બધો ત્યાગ ન હોય. બીજો એક દિશ ત્યાગ સર્વથા ત્યાં તો મુનિ ધર્મમાં જ બને, સ્થિરતાની વાત છે અંદર માં, દ્રષ્ટિ ને જ્ઞાન તો શુદ્ધ છે બે ના, સ્થિરતા ના શાવક ને ઓછી સ્થિરતા છે તેથી વિશેષ હિંસાના ત્યાગ ના પરિણામ એને નથી, વિશેષ સામાન્ય હિંસાના પરિણામ તો છે, સાવે જૂઠા બોલવાનો પણ પરિણામ તો છે. સર્વથા ત્યાગ મુનિ ધર્મમાં બને, એક દિશ ત્યાગ સાવક ધર્મ હોય છે, જો સર્વથા ત્યાગ બની શકે તો ઉત્તમ જ છે. કદાચ કસાયના ઉદયથી એટલે કસાયના વર્ષ સર્વથા ત્યાગ ન બને તો એક દિશ ત્યાગ તો જરૂર કરવો, સમજાણો. કારણ કે શ્રાવક અવસ્થામાં અન્ય જૂઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે પણ સાવજ જૂઠનો ત્યાગ કરી શકે નહીં, કારણ કે એટલું તો એને વેપાર ધંધા સ્ત્રી કુટુંબ આદિ છે ને, વાનના ધંધા હોય મોટા અનેક પ્રકારના આવે તો ત્યાં પણ પોતાના ભોગ ભોગના નિમિત્તે જ સાવજ જૂઠ બોલે, બોલે એટલે ત્યાં હોય એમ બોલવાનું, છૂટ આપે છે એમ નથી, એને એવો ભાવ હોય છે એટલે બોલવું તમારે એમ નથી, ત્યાં કે પ્રયોજન વિના બોલે નહીં, વગર કારણે એવા હિંસાના જૂઠા વચનો હોય ને, એટલી મર્યાદા પંચમ ગુણ સ્થાનમાં સ્થિરતાના વિવેક ની અંદરમાં આટલો વિવેક એને હોય છે. દ્રષ્ટિમાં તો સર્વથા બિલકુલ ત્યાગ, સર્વથા જ્યારથી દ્રષ્ટિ થઈ ત્યારથી વિકલ માત્ર નો ત્યાગ છે. આવે છે કઈ પ્રવચન સ્થાનની શું વાત નથી, રજા માંગે છે એમાં મને કેવું છે જયંતન પંડિત કે દ્રષ્ટિ ની અપેક્ષા સર્વથા ત્યાગ પહેલેથી છે, તો સ્થિરતાના ત્યાગની અપેક્ષા વાત ચાલે છે, એટલે શ્રાવકને તીવ્ર પાપના પરિણામ હોય શકે નહીં, તો એનું પંચમ ગુણ સ્થાન રહી શકે એ વાત છે.